गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10માં गणित सब्जेक्ट में द्विचल सुरेख समीकरण युग्म चैप्टर जे छे एनी शुरुआत करवा जई रह्या छीए। मित्रों, आ नामथी तमे परिचित छो, चैप्टर ना नामथी द्विचल सुरेख समीकरण युग्म आवुं नाम छे। आपणे धोरण 9 માં द्विचल सुरेख समीकरण भणी रह्या छीए, बराबर। तो एनाथी आपणे आगळ हवे चेप्टरनी शरूआत करीए। पहला जे चेप्टरनुं जे नाम छे एनुं अर्थघटन करी लईए के द्विचल सुरेख समीकरण शुं कहेवा मांगे छे। द्विचल सुरेख समीकरण, जो मित्रों द्वि एटले केटला, द्वि एटले केटला थशे, बे, बराबर। द्विचल सुरेख समीकरण द्वि बे चल जे समीकरण मां केटला चल आवेला छे, बे। सुरेख समीकरण शब्द छे पाछो, तो सुरेख समीकरण नो मतलब शुं थशे, तो आपणे द्विघात बहुपदी शीखीना सॉरी बहुपदी चेप्टर मां सुरेख बहुपदी नी वात करता था। तो सुरेख बहुपदी आपणे कोने कहेता था, जे बहुपदी नी घात केटली हती, एक, बराबर। तो अहीं सुरेख समीकरण छे एटले अहीं बंने चल બે ચલમાં આવેલા છે અને બંને ચલ જે છે એની ઘાત પણ કેટલી હશે, એક, બરાબર। એવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું, બરાબર। જનરલી દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે ચલ પદ તરીકે માની લો કે x અને y છે, તો બે ચલ હશે, બરાબર। બંનેની ઘાત કેટલી હોય, એક। મિત્રો યાદ રાખજો, એક ઘાત હોય તો જ સુરેખ સમીકરણ બને, બે ઘાત હોય તો સુરેખ સમીકરણ કહેવાશે નહીં, બરાબર। સુરેખ સમીકરણ યુગ્મ, યુગ્મ એટલે મિત્રો થાય છે આમ તો જોડ, યુગ્મ એટલે શું થાય છે, જોડ, બરાબર। તો અહીંયા બે સમીકરણ, બે સમીકરણના ઉકેલ વિશે આપણે સમજવાનું છે, ભણવાનું છે। હવે આગળ લખીએ, द्विचल सुरेख समीकरण समीकरण नु व्यापक स्वरूप, ध्यान जो मित्रों व्यापक स्वरूप आ प्रमाणे छे, ax plus by plus c बराबर 0। द्विचल सुरेख समीकरण व्यापक स्वरूप कयु थशे, x plus by plus c बराबर 0। અહીંયા હવે આ દરેક પદની ઓળખ મેળવી લઈએ। મિત્રો કોઈ ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું, તો x plus by plus c બરાબર 0। મિત્રો ઓબ્જેક્ટિવમાં અગાઉના વર્ષોમાં એનું વ્યાપક સ્વરૂપ પૂછાઈ ચૂકેલું છે, બરાબર। હવે હાલની વાત કરીએ તો મિત્રો ચેપ્ટરનો ટોટલ ગુણભાર છે 6, બરાબર। બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 4 માર્ક્સનો પ્રશ્ન આવશે, બરાબર। એટલે 2 માર્ક્સનો અને બીજો એક 4 માર્ક્સનો દાખલો પૂછાશે, બરાબર। દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax by c બરાબર 0 છે। હવે આમાં દરેકની ઓળખની મેં વાત કરી પ્રમાણે, તો જુઓ ઓબ્જેક્ટિવમાં પૂછવું હોય તો પૂછી શકાય છે વ્યાપક સ્વરૂપ, બરાબર। બ્લુપ્રિન્ટ પ્રમાણમાં ઓબ્જેક્ટિવ નથી પૂછાતો, એનો મતલબ એવો નહીં કે ઓબ્જેક્ટિવ ન જ પૂછાય। કોઈ શિક્ષક ઈચ્છે છે તો ગુણભાર 6 ધ્યાનમાં રાખવાના છે, બરાબર। એ 2 માર્ક્સનો પ્રશ્ન અથવા 4 માર્ક્સની જગ્યાએ કોઈ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી અને 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ પૂછવું હોય તો ફેરફાર કરવાની પરીક્ષકને છૂટ છે। તો x plus by plus c બરાબર 0, અહીંયા મિત્રો x અને y બંને ચલ પદ છે, કેવા પદ છે, ચલ પદ, બરાબર। આ a ને શું કહીશું, તો a જોઈ લો કોની સાથે ગુણાયેલો છે, x ની સાથે, એટલે x નો સહગુણક થશે, એ શું છે મિત્રો, x નો સહગુણક। તો એ પ્રમાણે b શું છે, તો y નો સહગુણક,
બરાબર અને આ c તો આપણા માટે છે અચળ ઓકે તો x અને y બે ચલપદ છે એક x નો જો સહગુણક મિત્રો સહ એટલે સાથે ગુણક એટલે ગુણાયેલ કોની સાથે ગુણાયેલા છે x ની સાથે એટલે x નો સહગુણક b y ની સાથે ગુણાયેલા છે y નો સહગુણક અને c આપણા માટે શું છે અચળ ક્લિયર ચલો હવે આપણે આગળ વધીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટેની શરત બરાબર આ એનું વ્યાપક સ્વરૂપ થયું એમાં કોને શું કહેવાય છે ઓળખ આપી દીધી હવે દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટેની શરત જો મિત્રો આપણો વ્યાપક સ્વરૂપ તો આ છે ax by c 0 તો મિત્રો આમાં પહેલી શરત છે જ્યાં a b c belongs to r મિત્રો આ a b અને c ની કિંમત a આપણા વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે રીઅલ નંબર બરાબર mi નો સમાવેશ થઈ જવો જોઈએ બરાબર ABC belongs to R મતલબ કે આપણે સંમેય અસંમેય અપૂર્ણાંક પૂર્ણાંક કોઈ પણ ABC ની કિંમત એ ગણ R માં સમાવેશ થતી હોય એવી સંખ્યા હશે ચલો બીજું જ્યાં A અને B બંને એક સાથે શૂન્ય ન હોવા જોઈએ a ને b બંને એક સાથે શૂન્ય ન હોવા જોઈએ અથવા a ને b બંને એક સાથે શૂન્ય ન હોય બરાબર મિત્રો આ જે વાક્ય લખ્યું ને એમાં ત્રણ શરતો થાય છે પાછી પહેલી શરત a નોટ ઇક્વલ ટુ 0 b ઇઝ ઇક્વલ ટુ 0 આ એક શક્યતા છે કે a ની કિંમત 0 નથી b ની કિંમત 0 આમાં હોઈ શકે છે બરાબર ચલો નેક્સ્ટ બીજી શરત a ની કિંમત 0 છે તો b ની કિંમત 0 ના હોવી જોઈએ અને ત્રીજી a બરાબર 0 સોરી a નોટ ઇક્વલ ટુ 0 અને b નોટ ઇક્વલ ટુ 0 a અને b બંને 0 હોવા જોઈએ નહીં મિત્રો a અને b બંને 0 ના હોય તો સૌથી સારામાં સારું બરાબર એ આપણા વ્યાપક સ્વરૂપમાં હોય છે હવે આ ત્રણે ત્રણનો મતલબ સમજી લઈએ a b બંને એક સાથે શૂન્ય ના હોય પહેલા દે કે જો a b બંને એક સાથે શૂન્ય હોય તો શું તો આપણું સ્વરૂપ તો આ છે ax by c 0 હું x અને y બંને ની કિંમત 0 કરી નાખું તો માત્ર અચળ પદ જ રહે છે શું બને છે માત્ર અહીંયા પણ 0 થઈ જાય અહીંયા પણ 0 થઈ જશે માત્ર શું વધશે c અને અહીં શું છે આપણું અચળ પદ છે બરાબર એટલે કે જો a અને b બંને એક સાથે 0 હોય તો તે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં બરાબર એટલા માટે ના પાડી છે a અને b બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં હવે પહેલી શરત પ્રમાણે જઈએ a is equal a not equal to 0 a ની કિંમત 0 નથી b ની કિંમત કેવી છે 0 તો હવે જોજો મિત્રો શું થશે a ની કિંમત 0 નથી એનો મતલબ કે ax હશે b ની કિંમત 0 મૂકો છો એટલે y નહીં હોય પ્લસ આટલું જ સમીકરણ બને હવે આમાં તમને એમ થાય કે સાહેબ આમાં y વાળો પદ તો છે જ નહીં તો આ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કે ના કહેવાય મિત્રો આને પણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ તો કહીશું જ તમને ફરી તો સેક્શન બે ચલતો છે ને એકલો x જ છે y ક્યાં છે y નથી એનો મતલબ કયો મિત્રો કેમ y નથી તો એનો સહગુણક શું છે 0 છે એટલે નથી બરાબર તો બે ચલ પર આને પણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જ કહીશું માની લો y વાળો પદ નથી આવ્યું તો આપણે સમજી લેવાનું કે એનો સહગુણક કેટલો છે 0 છે બીજી શરત પ્રમાણે a નોટ a is equal to 0 b નોટ equal to 0 a ની કિંમત 0 કીધી છે એટલે એની કિંમત હું 0 મૂકી દો અહીંયા મિત્રો તો આવું વધે by c 0 એટલે x વાળો પદ નથી રહેતો બરાબર અને જો x વાળો પદ નથી તો એ કેમ નથી તો એનું કારણ હવે ખબર પડી જવી જોઈએ કે x નો સહગુણક શું છે 0 છે અને ત્રીજું
a not equal to 0, b not equal to 0, a ની b ની કિંમત 0 છે નહીં, બરાબર, a અને b ની કિંમત 0 નથી, બંને 0 નથી, તો સ્વાભાવિક વસ્તુ છે ax by તો હશે જ, બરાબર, હવે ax by x અને y વાળું પદ નથી, અહીંયા અચળ પદ માની લો કે નથી આપી મિત્રો, તો અચળ પદ 0 છે એવું સમજવાનું, બરાબર ax by બરાબર કેટલા થશે 0 છે તો એને પણ નિચળ સુરેખ સમીકરણ કહીશું તો બે શરત થઈ ત્રીજી a square plus b square not equal to 0 એનો વર્ગ અને b ના વર્ગનો સરવાળો મિત્રો 0 થવો જોઈએ ક્લિયર ધ્યાન આપજો હવે a નો વર્ગ અને b ના વર્ગનો સરવાળો 0 થાય જ નહીં હવે પહેલા તો ક્યારે 0 થાય એ સમજીએ તો ક્યારે શક્ય છે મિત્રો જવાબ 0 તો a ની b ની બંને ની કિંમત 0 હોય તો જ તો કે 0 નો વર્ગ 0 થઈ શકે પણ હવે અહીંયા આપણે બીજા નંબરની શરત પણ લખ્યું છે જોઈ લો આ ત્રણમાંથી કોઈ જગ્યાએ a ની b ની બંને ની કિંમત 0 છે તો ના આમાં a ની b ની કિંમત 0 નથી એનો મતલબ એ થયો કે જો a 0 હશે તો b 0 નહીં હોય અને b 0 હશે તો b 0 હશે તો a 0 નહીં હોય અથવા ત્રણ બંને માંથી એકે 0 નથી એટલે જો a b બંને સાથે 0 ના હોય તો ક્યારે પણ a નો વર્ગ અને b ના વર્ગનો સરવાળો 0 થવાનો નથી તો આ ત્રણ શરતો વિચલ સુરેખ સમીકરણ માટે થશે એક વિચલ સુરેખ સમીકરણ માટે શરત પહેલા તેના વ્યાપક સ્વરૂપ પ્રમાણે ax by c 0 a b c બિલોંગ ટુ r a અને b બંને એક સાથે શૂન્ય ન હોવા જોઈએ અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 એ નો વર્ગ અને b ના વર્ગનો સરવાળો 0 હોવો જોઈએ નહીં તો આ થઈ એની શરત હવે મિત્રો આપણે વાત કરીએ વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહીશું તો આપેલ સમીકરણ જે છે એ આપેલ સમીકરણ માટે x અને y ની જે કિંમત મુકતા સમીકરણનું સમાધાન થાય છે સમીકરણનું સમાધાન થતું હોય x અને y ની તે કિંમતને x અને y ની તે કિંમતને તે સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે એટલે કે મિત્રો ax by c 0 આપણું સમીકરણ છે ખ્યાલ આવે છે બધા આ સમીકરણમાં x અને y ની હું જે કિંમત મૂકું અને એ કિંમત મૂકતા સમીકરણનું શું થઈ જતું હોય સમાધાન થાય સમાધાનનો મતલબ શું તો કે મિત્રો x અને y ચલ પદ કઈ બાજુ છે આ સમીકરણની ડાબી બાજુએ છે તમે આની અંદર કિંમત મૂકો અને તમારો જવાબ શું આવે છે 0 આવે છે તો એ સમીકરણનું સમાધાન થયું કહેવાય આ સ્વરૂપમાં ના ખબર પડે તો આપણે બીજું સમીકરણ લઈએ 3x - 2y 1 બરાબર ચલો હવે આમાં x અને y ની હું એવી કિંમત મૂકું જેથી કરીને મને જવાબ કેટલો મળે એક સમીકરણનું સમાધાન થવાનું મળે તો x બરાબર 1 લો y બરાબર પણ 1 લઈ લો અહીંયા 1 મૂકીશ મિત્રો 3 ગુણ્યા 1 માઇનસ 2 ગુણ્યા 1 તો 3 માઇનસ 2 જવાબ કેટલો થયો 1 આવી ગયો બરાબર તો અહીંયા આ x ની y ની જે કિંમત મૂકતા સમીકરણનું સમાધાન થયું એને સમીકરણનો શું કહેવામાં આવે છે ઉકેલ મિત્રો વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલને આપણે આ પ્રમાણે લખીશું xy સ્વરૂપમાં કૌંસમાં તો એનો ઉકેલ અહીંયા છે 1 1 હવે મિત્રો આમાં યાદ રાખવાનું આપણે આલેખમાં જે બિંદુ દર્શાવી છે ને એમાં પણ આપણને ખબર છે કે પહેલા x ના એમ લખીએ છીએ પછી કોના લખીએ છીએ y ના એટલે વિચલ સુરેખ સમીકરણના ઉકેલમાં આ પહેલું છે x હશે બરાબર અહીંયા છે શું છે y એટલે x ની કિંમત 1 અને y ની કિંમત કેટલી હતી 1 બરાબર તો આ વાત થઈ વિચલ સુરેખ સમીકરણના ઉકેલ બરાબર
હવે મિત્રો વિચલ સુરેખ સમીકરણ છે એના ઉકેલ જે છે એ ઉકેલ જે છે એ ઉકેલના પ્રકાર કે ભાઈ એના ઉકેલનો જવાબ કયા કયા શક્ય છે બરાબર છે કયા સમીકરણના ઉકેલ મળે છે કયા સમીકરણના ઉકેલ નથી મળતા શું છે એ બધું તો એના માટે આપણે અહીંયા મિત્રો હવે આપણે ચેપ્ટર નામ છે વિચલ સુરેખ સમીકરણ આપણે એક સમીકરણનો ઉકેલ નથી મેળવવાનો આપણે બંને સમીકરણ માટે એવો ઉકેલ શોધવાનો છે જે બંનેનો હોય બરાબર બંને સમીકરણ માટેનો ઉકેલ આપણે શોધવાનો છે તો જો મિત્રો આ પ્રમાણે ધારો કે x plus by plus c बराबर 0 व्यापक स्वरूप છે મિત્રો હવે આપણે બે સમીકરણના વ્યાપક સ્વરૂપ લખવા છે તો પહેલું સમીકરણ છે એટલે એના જે સહગુણકો છે ને ત્યાં 1 લખીશું કે x plus a1 plus a1x plus b1y plus c1 बराबर 0 અને બીજા સમીકરણ માટે 2 લખીશું કે 2x plus b2y plus c2 is equal to બરાબર આ થાય આપણા બે સમીકરણ ઓકે હવે આ બંને સમીકરણના ઉકેલના સંદર્ભમાં મિત્રોના ગુણોત્તરોના આધારે સહગુણકોના આધારે આપણે એનો આલેખ કેવો મળી શકશે બરાબર કયા સમીકરણો સુસંગત છે અને આપેલા સમીકરણનો ઉકેલ કયો મળે આ ત્રણ વસ્તુ સાથે સમજવાની છે એ બે દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર ચલો મિત્રો પહેલી શરત આ પ્રમાણે આપણે પહેલી શરત સમજીશું જો a1 upon a2 not equal to b1 upon b2 મિત્રો આપણે બે સમીકરણ જે છે એમના ગુણોત્તર કોના સહગુણકોનો ગુણોત્તર લીધો છે બે કોના x ના અને y ના સહગુણકોનો ગુણોત્તર લઈએ અને તો જો આ શરત હોય તો સમીકરણ ની જોડ સુસંગત છે પહેલી વાત સમીકરણની જોડ કેવી છે સુસંગત અને આ બે સમીકરણની રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં છેદે છે બંને શું થશે એક જ બિંદુમાં એકબીજાને છેદશે બરાબર તેથી તેનો ઉકેલ અનન્ય એક અને માત્ર એક મળે જોયો મિત્રો આમાં એક જ સાથે ઘણી બધી વસ્તુ આપણે લઈ લીધી ઓબ્જેક્ટિવની કે તમારી પાસે જે પણ બે સમીકરણ આપેલા છે એના x ના અને y ના સહગુણકોનો ગુણોત્તર તમે લીધો આ ગુણોત્તર મિત્રો સરખો સમાન આવતો નથી એટલે લખ્યું b1 / a2 not equal to b1 / b2 બરાબર તો સમીકરણની જોડ શું કહેવામાં આવે છે સુસંગત છે સમીકરણ યોગ્ય છે એવું આપણે કહીશું અને આ બે સમીકરણ ની રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં છે એટલે કે મિત્રો કે બે રેખાઓ રેખાઓ મતલબ કે એનો આલેખ દોરીએ ને જે નોમાં આપણે દોરતા હતા નોમા ધોરણમાં આપણે એક જ આલેખમાં એક જ સમીકરણનો આલેખ દોરતા હતા અહીંયા એક જ આલેખ પત્રમાં આપણે બે સમીકરણ છે તો બંનેનો ભેગો આલેખ દોરીએ છીએ બરાબર તો એ એક એકબીજાને એક જ બિંદુમાં છેદે છે તેથી તેનો ઉકેલ અનન્ય એક અને માત્ર એક જ ઉકેલ મળે છે
એટલે જ્યાં પણ જો મિત્રો આલેખને લગતો પ્રશ્ન છે કે a1 / a2 not equal to b1 / b2 છે તો એ સમીકરણો કેવા તો સુસંગત પહેલો ઓબ્જેક્ટિવ માટે ચલો એમનો આલેખ કેવો મળે તો એમનો આલેખ બે રેખાઓ એકબીજાને છેદે છે કેટલા બિંદુમાં એક જ બિંદુમાં તેનો ઉકેલ શું અનન્ય એક અને માત્ર એક જ ક્લિયર ચલો મિત્રો બીજી સર જો a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 तो समीकरण की जोड़ बनने समीकरण एक જ જેવા મે તમે જોઈ લો મે જે લખ્યું છે ત્રણે ત્રણ શરતો બરાબર સમીકરણની જોડ સુસંગત છે અને આ બે રેખા આ બે સમીકરણની રેખાઓ સંપાદી છે કેવી રેખાઓ છે સંપાદી રેખાઓ કહેવાય છે શું કહેવાય છે સંપાદી રેખાઓ બરાબર તેમનો ઉકેલ આ જે રેખાઓ છે સંપાદી છે એટલે એનો ઉકેલ જે છે એ ઉકેલ આપણને અસંખ્ય મળે છે એનો ઉકેલ અસંખ્ય મળે બરાબર ક્લિયર શું છે આમાં ઉપરની શરતના ફરક માપદંડમાં ફરક શું મિત્રો તો આમાં તો તમે જો a1 / a2 b1 / b2 x ના અને y ના સહગુણકોનો ગુણોત્તર સમાન આવતો નહોતો અહીંયા x અને y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદ ત્રણેયનાય ગુણોત્તર સમાન આવે છે તો સમીકરણની જોડ સુસંગત છે અને બે સમીકરણની રેખાઓ કેવી મળશે એનો આલેખ દોરશો તો આલેખ કેવો મળે છે રેખાઓ સંપાદી છે અને તેમનો ઉકેલ કેવો ગણાશે અસંખ્ય અસંખ્ય ઉકેલ મળશે બરાબર આ બીજી શરત ચલો ત્રીજી શરત ની વાત કરીએ જો a1 / a2 is equal to b1 / b2 not equal to c1 / c2 તો સમીકરણની જોડ સુસંગત નથી અને અને આ બે સમીકરણનો આ બે સમીકરણની રેખાઓ સમાંતર મળે તેથી તેમનો ઉકેલ खाली गण बराबर बे रेखाओ छेद से नहीं जो मित्र त्रीजी शरत शू छे के x ने y ना सहगुणकों नो गुणोत्तर सरखो आवे छे b1 / a2 is equal to b1 / b2 परंतु अचल पद जे छे एनो गुणोत्तर समान आवतो नथी બરાબર તો સમીકરણની જોડ શું છે સુસંગત નથી અથવા અસંગત છે એવું કહેવાય છે અને આ બે સમીકરણની રેખાઓ કેવી સમાંતર તમે એનો આલેખ દોરશો તો બે રેખાઓ કેવી આવશે મિત્રો સમાંતર મળે છે અને તેમનો જ્યારે બે રેખાઓ સમાંતર હોય એટલે જેને છેદશે નહીં છેદતી ના હોય તેનો ઉકેલ શું મળે છે ખાલી ગણ મળે બરાબર ખાલી ગણ એટલે કે ફાઈ ક્લિયર તો મિત્રો બે સમીકરણ જે છે એ બે સમીકરણના જે પણ આપણા ગુણોત્તરો છે સહગુણકોના એના આધારે મિત્રો એના ઉકેલના સંદર્ભમાં ત્રણ શરતો રહેશે જો a1 / પહેલી શરત મેં લખેલી છે કે a1 / a2 નોટ ઇક્વલ ટુ b1 / b2 છે તો સમીકરણની જોડ સુસંગત છે બરાબર આપણે એવું કહીશું અને આ બે સમીકરણની રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં શું કરે છે છેદે છે તેથી તેનો ઉકેલ
જે છે એ એક અને માત્ર એક જ એટલે કે અનન્ય ઉકેલ મળે છે બરાબર જો a1 upon a2 is equal to બીજા નંબરની શરત a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 છે તો સમીકરણની જોડ શું છે સુસંગત છે અને બે સમીકરણની રેખાઓ સંપાતી છે તેમનો ઉકેલ અસંખ્ય મળે મિત્રો સંપાતી એટલે કે આ બંને સમીકરણ મિત્રો જો ગુણોત્તર સરખા બે સમીકરણ સમાન હશે એક જ જેવા બે સમીકરણ છે એટલે તમે એક સમીકરણનો આલેખ દોરી ફરી પાછો બીજા સમીકરણનો આલેખ દોરો છો તો એ રેખા ઉપર જ આવે છે એટલે એક રેખા ઉપર બીજી રેખા આવે છે એટલે એને આપણે સંપાતી રેખાઓ કહીએ છીએ બરાબર અને ત્રીજી શરત a1 / a2 = b1 / b2 x ના સહગુણકોનો ગુણોત્તર સમાન થાય છે પણ અચળ પદનો ગુણોત્તર એની સાથે સમાન નથી તો સમીકરણ સુસંગત નથી અથવા શબ્દ છે અસંગત છે તો આ બે સમીકરણની રેખાઓ કેવી મળશે આલેખના સંદર્ભમાં સમાંતર અને બે રેખાઓ સમાંતર હોય તો એકબીજાને છેદે નહીં અને છેદે નહીં તો એનો ઉકેલ શું મળે છે ખાલી ગણ મળે છે બરાબર ક્લિયર મિત્રો આ થયું હવે આમાં એક સંપાતી રેખાના સાથે સાથે બીજો શબ્દ આવે છે બે સમીકરણો સુસંગત અને અવલંબી સમીકરણો કહેવાય છે કેવા કહેવામાં આવે છે અવલંબી પર આ સમીકરણો સુસંગત પણ કહેવાય છે અને કેવા ગણવામાં આવે છે અવલંબી સમીકરણ પણ કહેવામાં આવે છે બરાબર એટલે આ બધી શરતોનો આપણે આને ઉપયોગ થતો એવા દાખલાને આપણે જોવાના છે ત્યારે વધારે સમજીશું બરાબર હાલ પૂરતું તમને કોઈને ચાલા ગુણોત્તરોમાં કઈ ખબર પડી નહીં તમે શું કહેવા માંગો છો તો હવે આપણે એક ઉદાહરણ લઈ ત્રણે ત્રણ શરતો સમજી માની લો કે ફોર એક્ઝામ્પલ બે સમીકરણ આવા છે આ પહેલું સમીકરણ મિત્રો આ બીજું સમીકરણ ધ્યાન હું પહેલો નિયમ સમજાવવા તરફ જઈ રહ્યો છું કે a1 / a2 અને b1 / b2 ના ગુણોત્તર કેવા આવતા હોય સમાન ના આવતા જો અહીંયા પહેલું સમીકરણ એટલે x ના સહગુણકનો મિત્રો ગુણોત્તર લઈ લો 3/2 અહીંયા એક y ના સહગુણકનો 2/7 શું આ બે ગુણોત્તર સમાન છે મિત્રો નથી એટલે નોટ ઇક્વલ ટુ 0 છે તો તમે આ બે સમીકરણનો જો ઉકેલ મેળવશો મિત્રો તો ઉકેલ તમને એક અને માત્ર એક જ ઉકેલ મળશે બંને સમીકરણનો ઉકેલ હોય એવો તમે આનો આલેખ દોરો છો તો બે રેખાઓ એકબીજાને છેદશે એક જ બિંદુમાં અને આ બે સમીકરણો કેવા સમીકરણ કહેવાય છે સુસંગત સમીકરણ છે એવું કહેવામાં આવે છે ક્લિયર આમાં તમે જોઈ શકો છો ગુણોત્તર સમાન આવતા નથી કોના x ના અને y ના ગુણોત્તરો x અને y ના જે પદ છે બરાબર x અને y ના સહગુણકોનો ગુણોત્તર સમાન આવતો નથી સમાન નથી આવતો તો એનો ઉકેલ શું મળે છે તો અનન્ય ઉકેલ મળે છે એક અને માત્ર એક જ ક્લિયર એનો આલેખ દોરશો તો બે રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં છેદે છે ક્લિયર ચાલો બીજું ઉદાહરણ લઈએ મિત્રો બીજા નિયમમાં બીજા નિયમના સંદર્ભમાં લખું છું 3x + 3y = 3 ને x + y = 1 ચલો મિત્રો જોઈ લઈએ બીજા આ બંને સમીકરણમાં શું પરિસ્થિતિ છે તો પહેલા તો જોઈ લો બંને સમીકરણને માં તમને કીધું કે ઉકેલ સંપાતી રેખાઓ છે અસંખ્ય ઉકેલ મળે છે તો બંને સમીકરણ કેવા હશે એક જ જેવા સમાન જ સમીકરણ હોય જોઈ અહીંયા છે આમ જોઈએ તો નથી લાગતા પણ થોડું સાદરૂપ આપીને તો બની જાય છે બે રસ્તા છે ના આ પહેલું સમીકરણ આ બીજું સમીકરણ કે તો બીજા સમીકરણને 3 વડે ગુણી નાખો તો બે સમીકરણ એક જેવા થાય અને એ નથી કરવું તો આ સમીકરણમાંથી 3 સામાન્ય કાઢી નાખો એટલે x + y = 1 જોઈ લો બંને સમીકરણ એક જેવા થઈ ગયા હવે તમે એમના સહગુણકોનો ગુણોત્તર લો અહીંયા 1 અહીંયા પણ 1 કહેવાય એટલે 1/1 ચલો અહીંયા પણ 1/1 અને અચળ પદમાં પણ 1/1 ગુણોત્તર કેવા આવે છે સમાન છે બરાબર તમે આનો આલેખ દોરશો તો માની લો કે પહેલા સમીકરણનો હું આલેખ દોરી દીધેલો છે આમ બરાબર હવે બીજા સમીકરણનો આલેખ દોરીશ ને તો આના ઉપર જ આવશે ત્યાંના ત્યાં એટલે સંપાતી રેખા ગણવામાં આવે છે
असंख्य उकेल कहवा त्रीजी शरत मांडे जो त्याना बे समीकरण लखू छु x प्लस बे y बराबर 4 x प्लस बे y बराबर 7 मित्रों आमा जो x ने y वाला पद ज समान छे बन्ने मा सेम छे તમે આના ગુણોત્તર લેશો તો 1 ભાગ્યા 1 અહીંયા 2 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાય મિત્રો 1 ભાગ્યા 1 જ કહેવાય તો જો x ના y ના સહગુણકોનો ગુણોત્તર કેવો આવે છે સમાન પરંતુ 4 ભાગ્યા 7 આની સાથે સરખા કહેવાય તો નથી અચળ પદનો ગુણોત્તર આ બે સાથે સમાન આવતો નથી તો આ બે સમીકરણ સુસંગત નથી એવું કહીશું આ બે સમીકરણની રેખાઓ સમાંતર મળશે આ બે એકબીજાને છેદશે નહીં અને તેમના ઉકેલ શું મળે છે ખાલી ગણ મળે છે તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ આજે જેટલો પણ અભ્યાસ કર્યો બરાબર જે શરતો સમજ્યા વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શીખ્યા આ બધું જ આજે તમે ઘરે વ્યવસ્થિત તૈયાર કરી નાખશો તો આવતીકાલે આપણે કેટલાક સમીકરણો લઈશું કે ભાઈ સમીકરણ સુસંગત છે સમીકરણનો ઉકેલ શું મળી શકે એનો આલેખ શું મળી શકે આવા પોઈન્ટ્સ ક્લિયર કરી પછી વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની રીતો જે છે એ રીતોની શરૂઆત આપણે કરીશું ઓકે થેન્ક યુ